આ દિવસો પણ એટલા સરસ આવ્યા છે ને, જો આપણે પ્રયાણ કરશું એ દિવસે તિથિ, બે દિવસ જાય એટલે પાછી તિથિ, વળી બે દિવસ જાય એટલે તિથિ, અને વળી બે દિવસ જાય એટલે હા આઠમ બી આવશે, અગિયાર બી આવશે, ચૌદસ બી આવશે, અને જે દિવસે પ્રવેશ કરશું તે દિવસે પૂનમ. ઘણા પૂનમ્યા હોય છે, પૂનમની દિવસે તો સંઘનો પ્રવેશ થશે દાદા શંખેશ્વરના ધામમાં. સંઘપતિને વિનંતી કરે છે કે વધારે નહીં, બે મિનિટ લઈશ, પ્લીઝ પધારો. ઠીક છે, સંઘપતિ પીગળ્યા, કચ્છની લાગણી છે ને, પીગળ્યા. જો ભાઈ બે મિનિટથી વધારે ઉભો નહીં રહું. નંબર ટુ, કોઈ પણ જાતની ફોર્માલિટી નહીં કરવાની. નંબર થ્રી, તારી આજુબાજુમાં કોઈ રહેતા હોય એને ત્યાં પણ લઈ નહીં જવાનું. ડિટ્ટો જેમ અમે તમને બાંધીએ છીએ ને, એવી રીતના સંઘપતિએ એને બાંધ્યા છે. તમારી યાદ હતો છે, બાજુવાળાને ત્યાં મહાત્મા પધારે એટલે વિનંતી કરીને લઈ આવવાના, સીધું હોમ ડિલિવરી. તમારે ક્યાંય ઉપાશ્રયમાં લાંબા થવાનું જ નહીં, બરાબર છે? વિમલજીને ચંદનજીને ત્યાં આવે છે એટલે આપણે ત્યાં તો શ્યોર આવવાના જ. મામુસાને એમ થતું હશે હું ક્યાં લઈ ગયો આજે. એને કીધું તહતી સાંજે ચાર વાગે સંઘનું પ્રયાણ થયું આગળના ગામ જવા માટે. જો એ સમય એવો હતો કે ક્યાંય માઇલસ્ટોન લખાતા નતા, અને કિલોમીટરમાં વીઆર નતો તો ના, માઇલોમાં નતો, સવાસો વર્ષ પહેલા ગૌમાં વીઆર. આજે મારવાડની અંદર શું બોલાય? ગૌ. આ તો અંગ્રેજોએ આવ્યા પછી માઇલસ્ટોનના પાટિયા લગાડી દીધા અને કિલોમીટરના પાટિયા લગાડ્યા, બાકી વીઆર ક્યારે કિલોમીટર કે માઇલમાં નતો થતો, શેમાં થતો હતો? ગૌ. લેટાથી ગોદન કદરા ગૌ, એમ જ પૂછાય. તીન ગૌ. હવે એક ગૌ બરાબર કેટલા કિલોમીટર કેટલા માઇલ એ તમારે નક્કી કરવાનું. આમાં કઈ ફિક્સ જ ના હોય, ક્યારેક બે માઇલનો એક ગૌ હોય અને ક્યારેક 2.5 માઇલનો એક ગૌ હોય. અમે આવો જ એક સંગ લઈને નીકળ્યા હતા ને, એક ભાઈ પાછળ પડી ગયો. હવે સંઘ આગળ નીકળી ગયો, ભાઈ પાછળ રહી ગયા. જો એકલા ક્યારે રહેતા નહીં, નતર બહુ ભારી પડી જવાનું. સંઘમાં સાથે રહેજો, આગે જાને કી કોશિશ ભી મત કરના, ક્યાંક ઉલટી દિશામાં ચડી જશો ને સાંજ સુધી ભેગા નહીં થાવ પાછા. ભાઈ આમાંથી સંઘમાં કેટલા આવવાના, જરા આંગળી ઊંચી કરો ને મને ખબર પડે. ઓકે, હજી ચાર દિવસ બાકી છે, ભાઈઓને વેલકમ, બરાબર ને વિમલભાઈ? એક ભાઈ પાછળ પડી ગયા અને એને ગામનું નામ યાદ હતું, એટલે એને કીધું ગામ કતરું દૂર હે. બોલો કે ઓર યુ. એટલે એને વળી પાછું ચાલવાનું શરૂ કર્યું, એકાદ કિલોમીટર ચાલ્યું પણ કઈ ગામની નિશાની દેખાય જ નહીં. ગામ આવે એટલે શું આવે? ગામ આવે એટલે નદી આવે, ઝાડ આવે, હા, તલાવ આવે, પાણીની ટાંકી આવે, એના પરથી સમજાઈ જાય કે ગામ આવી ગયું. એને પૂછ્યું ગામ કતરું દૂર, કે આ બસ ઓર યુ. એક કિલોમીટર ચાલ્યા પછી ગામ ન આવ્યું, એટલે ફરી પાછા એક ભાઈને પૂછ્યું ગામ કતરું દૂર, વળી પાછું ઓર યુ. એને કીધું ચાલવા દો, એટલે વળી પાછો ચાલ્યો, અને ત્રીજા માણસને પૂછીને ઉભા રાખીને પૂછે ગામ કિતના દૂર હૈ. બસ યે રહા, હવે એનો પિત્તો ગયો. જીસકો પૂછતા હું બસ યે રહા, યે રહા, યે રહા. ગાવ તો હતા નહીં, કિતની બાર પૂછા ગાવ નહીં હતા. ઓલા એ પકડ્યો, એક મિનિટ જરા કાન ખોલ કે સુન લો, ગાવ હંમેશા ચલને સે આતા હૈ, પૂછને સે નહીં આતા હૈ. ચલતે રહો, એક દિન જરૂર આ જાયેગા.